શુભ સવાર બાળ મિત્રો, કેમ છો? બધા મજામાં? બધા મજામાં હશો બરાબર ને? તો આજે આપણો ગુજરાતીનો સેશન છે. ગુજરાતીના સેશનમાં ગઈકાલે આપણે એટલે કે યસ્ટરડે આપણે જોયું હતું કે આપણે કેવા સરસ મજાની સ્ટોરી જોઈ હતી, હેને, ગરડા હંસની સલાહ, બરાબર. હવે આજે મેં વિચાર્યું કે ચલો એક દિવસ સ્ટોરી જોઈ છે તો પછી આજે થોડું ભણવાનું થઈ જાય. તો આજે આપણે જે ભણવાનું કરીશું, હવે આપણે સાદા શબ્દો તો શીખી ગયા છે, બરાબર. હવે સાદા શબ્દો શીખી ગયા છે એની અંદર આપણને સાદા શબ્દો બનાવતા પણ આવડે. તો ઘણી વખત આપણને એવો વિચાર આવે કે સાદા શબ્દો બનાવતા તો આવડે, બોલતા પણ આવડે, પણ એ શબ્દને જોઈન્ટ કેવી રીતના કરવાના. ચલો તો આજે હું તમને એક એ કળા પણ શીખવાડી દઉં કે શબ્દોને જોઈન્ટ કેવી રીતના કરવાના, અને શબ્દોને જોઈન્ટ કરીને પછી જે શબ્દ બને તેને ચિત્ર સાથે કેવી રીતના જોડવાના, બરાબર. મેચિંગ્સ તો બધાને આવડે જ છે, પણ આજે આપણે શબ્દોને જોઈન્ટ કરતા શીખીશું, બરાબર. આજે આપણે શું શીખીશું? શબ્દોને જોઈન્ટ કરતા શીખીશું, જેથી કરીને આપણે કોઈ પણ અક્ષરને ભેગા કરીને શબ્દ બનાવી શકીએ, રાઈટ. જેવી રીતે કે મેં તમને સ્પેલિંગ શીખવ્યા છે, ક નો કે એ ક, ખ નો કે એ છે ખ, ર નો આર એ ર, રાઈટ. હવે ખ અને ક અથવા ખ અને ગ ભેગા કરવાના છે, બરાબર. તો ચલો આપણે કક્કા સાથે આપણે એ વસ્તુને શીખીએ છીએ. ચલો તો પહેલો અક્ષર આપણે લઈશું ફ, સોરી હ. હવે આપણા ચિત્ર પ્રમાણે અહીંયા હ બતાવ્યો છે, રાઈટ. ચિત્ર પ્રમાણે આપણને અહીંયા હ બતાવ્યો છે, હ, અને પછી બતાવ્યો છે અળ. તો શું કરીશું? હ પ્લસ અળ ઇઝ ઇક્વલ ટુ હ અળ. તો વચ્ચેનો જે આ પ્લસ છે જેનાથી આપણે જોઈન્ટ કર્યું, એડ કર્યું, તે આપણે એને વચ્ચેથી કાઢી દેવાનું, અને વચ્ચેથી જ્યારે આપણે એને દૂર કરીએ છીએ ત્યારે આપણી પાસે એક શબ્દ બને છે, બરાબર. અને જે શબ્દ બને છે તેને કહેવાય છે હળ, રાઈટ. સેમ એવી રીતના આપણે બીજો શબ્દ જોઈએ, કમળ. તો કેવી રીતના કમળને આપણે જોઈન્ટ કરીશું, બરાબર. ચલો જોઈએ. પહેલો અક્ષર લઈશું આપણે ક, રાઈટ. પછી લખવાનો છે મ. તો ક પ્લસ મ પ્લસ અળ ઇઝ ઇક્વલ ટુ બહુ નાના થશે એટલે અહીંયા લખીએ, ઇઝ ઇક્વલ ટુ. હવે વચ્ચેનું શું છે? જે આ પ્લસની સાઇન છે એને કાઢી દેવાની, એટલે બની જશે આપણી પાસે એક શબ્દ, અને તે બનશે ક. પછી વચ્ચેની સાઇન કાઢી નાખવાની એટલે આવી જાય ડાયરેક્ટ મ. પછી ફરીથી આ વચ્ચેની સાઇન કાઢી દેવાની એટલે આવી જાય અળ, રાઈટ. એટલે કયો શબ્દ બને? કમળ. કયો શબ્દ બને બાળ મિત્રો? કમળ, બરાબર. અને કમળ એટલે સરસ મજાનું ફૂલ જે ભગવાનના ચરણોમાં ચડે છે. ચલો હવે બીજો એક શબ્દ પણ આપણે જોઈ લઈએ. હવે ક છે, બરાબર. ક પછી એને પ્લસ કરીએ અને બનાવીએ પ. હવે આ બંને ઇઝ ઇક્વલ ટુ, હવે વચ્ચેથી આ જે પ્લસની સાઇન છે એને દૂર કરી દઈએ તો શું બનશે? ચલો લખીને જોઈએ. ક પ. તો કયો શબ્દ બન્યો? કપ. યસ, આપણે કપમાં શું પીએ? ચા પીએ, કોફી પીએ, મગમાં, હે ને, પછી સરસ મજાનું દૂધ પીએ, અને દૂધ પીને આપણને એનર્જી મળે, રાઈટ. તો દેટ ઇઝ કપ, રાઈટ. કયો શબ્દ બન્યો? કપ, રાઈટ. હવે કની અંદર મેં તમને શીખવાડ્યું હતું કે કના બે અંગ્રેજી થાય છે, રાઈટ. લાઈક કના બે અંગ્રેજી થાય છે, કે એ ક એન્ડ સી. સીનું પ્રનાઉન્સ પણ કથી જ થાય છે, લાઈક સી યુ પી કપ, સી એ ટી કેટ, સી એ ડબલ આર ઓ ટી કેરેટ, રાઈટ, સી એ જી ઈ કેજ, બરાબર. તો કનો પ્રનાઉન્સમાં પણ સીનો યુઝ થાય છે, તો કે એન્ડ સી બંનેનો યુઝ કના પ્રનાઉન્સ માટે થાય છે.
बराबर। तो आपणे ज्यारे कप लखवानुं छे तो कप लखवानुं होय तो तेनो स्पेलिंग थशे सी यू पी कप, अने कमळ लखवानुं होय तो एनो स्पेलिंग थशे के ए एम ए एल कमल, राइट। चलो नेक्स्ट बीजो आपणे शब्द जोईए, बराबर। हवे आ तो आ शब्द थया, हवे त्रण अक्षरवाळा शब्दों तो आपणे सीखी गया, हवे चार अक्षरवाळा शब्दों जोईशुं। चार अक्षरवाळा आपणे शब्दों जोवाना छे। हवे चार अक्षरवाळा शब्दोनी अंदर एक सेकेंड लाइक आपणे लखीशुं क प्लस र प्लस व प्लस त इज इक्वल टू, मतलब बराबर। तो कयो शब्द बनशे क र व त, राइट। करवत, कयो शब्द बनशे करवत, बराबर। करवत बनशे ने, तो चार अक्षरवाळा शब्दों पण आ रीतना शब्दों बनी शके छे। घणी वखत आपणे कन्फ्यूज थई जाइए कि आपणे केवी रीतना शब्दों बनावा, केवी रीतना करवानुं, तो आपणे आ रीतना शब्दों ने जॉइन करिए तो एक सरस मजानो शब्द बनी जाए छे, अने सरस मजाना शब्द परथी आपणे वाँचता पण सीखी जाइए छे। चलो तो हवे आजे आपणे आ जोवानुं छे कि आपणे केवी रीतना मैचिंग करीशुं, बराबर। हवे जुओ आपणी पासे वन टू थ्री एंड फोर पार्ट छे। केटला पार्ट छे बाळ मित्रो? फोर पार्ट। હવે ફોર પાર્ટની અંદર તમે જોઈ શકો છો કે આ પાર્ટની અંદર એક સેકન્ડ આ પાર્ટની અંદર પિક્ચર્સ છે અને આ પાર્ટની અંદર નેમ્સ છે, રાઈટ। હવે પિક્ચર્સને નેમ સાથે આપણે જોઈન કરવાના છે, રાઈટ। પિક્ચર્સને નેમ સાથે આપણે શું કરીશું? જોઈન કરીશું। હવે જોઈએ પહેલું પિક્ચર કોનું છે, તો ધીસ ઇઝ કમળ, આ હળ, આ પગ, આ ઘર, કપ, રાઈટ। તો આ રીતના અલગ અલગ પિક્ચર્સ છે જેને આપણે હવે જોઈન કરીશું। તો પહેલું નામ શું લખ્યું છે? હળ। તો હળ ક્યાં આવશે? અહીંયા જોઈન થશે, રાઈટ। હળ ક્યાં જોઈન થશે? હળ સાથે જોઈન થશે। પછી છે પગ, રાઈટ, ધીસ ઇઝ પગ। પછી છે કમળ, કમળ। પછી છે ઘર, બરાબર। પછી છે ઘર, અને પછી શું છે? કપ, બરાબર। કપ શું છે? કપ। તો આપણું વન નંબરનું મેચિંગ કમ્પ્લીટ થઈ ગયું, બરાબર। વન નંબરનું મેચિંગ કમ્પ્લીટ થઈ ગયું। હવે ફરીથી બીજા અક્ષરો જોઈશું અને બીજા શબ્દો જોઈશું અને બીજા પિક્ચર્સ પણ જોઈશું। તો બરાબર બીજા પિક્ચર્સની અંદર તમે જોઈ શકો છો કે પહેલું પિક્ચર કોનું છે? ફળ। શું છે? ફળ। ફળની અંદર શું છે? એમને ચિત્ર બતાવ્યું છે પહેલું પિક્ચર્સ છે જેની અંદર એપલ, પાઇનેપલ, બનાના, ગ્રેપ્સ એક્સેટ્રા વસ્તુઓ છે, બરાબર, જેને આપણે સામે મેચિંગ્સની જોડે જોઈન કરવાના છે, બરાબર। સામે મેચિંગ્સની જોડે તમારે જોઈન કરવાના છે। સો લેટ સી હાઉ ટુ મેચ ધીસ ઓલ થિંગ્સ। ચલો સો પહેલું શબ્દ છે બસ અને પહેલું પિક્ચર છે ફળ,
राइट. सो अहीं जोईशुं फ फटाकड़ानो अने ळ नळनो, दैट इज फळ. तो आपणे फळने फळनी साथे जॉइन करीशुं. पछी बीजू पिक्चर छे बस. दिस इज बस. पछी छे रथ, बराबर. बीजू पिक्चर छे खल, बराबर. अने लास्ट वन छे दस. एकड़े मिंडे दस, हवे करो बस, एवं आवे छे ने. तो आज दस छे, बराबर. तो पहलू आपणे शू जॉइन कर्यु, फळ, बस, रथ, खल, दस, बराबर. एम करीने आपणे पांच पिक्चरने जॉइन कर्या. हवे आपणे आ बाजु जोईशुं बीजा पांच पिक्चर्स कया छे. एक सेकेंड. चलो तो हवे आनी अंदर आपणे जोई शकीए छे. पहेलू पिक्चर कोण छे? बळद. बीजू पिक्चर नळ. त्रीजू पिक्चर बटन. चौथु पिक्चर लसण. अने छेल्लू पिक्चर छे वड़नुं. तो आपणे पिक्चर ने शब्दों साथे जोड़वाना छे. जेम के ब ळ द, राइट. तो बळद क्यां लख्युं छे? बराबर, बीजा नंबर में बळद लखेलू छे. तो बळद ने बळदना पिक्चर साथे आपणे जॉइन करीशुं. पछी छे नळ. तो नळ ने नळना पिक्चर साथे आपणे जॉइन करीशुं, बराबर. पछी छे बटन. सो बटन सौथी लास्ट में छे, राइट. पछी छे लसण. तो दिस इज लसण. एंड लास्ट पिक्चर इज वड. लास्ट पिक्चर छे वड, बराबर. जो तमे जोई शको छो अहींया पिक्चर्स ने. फर्स्ट इज बळद, नळ, बटन, वड, लसण. ओ सो आजे आपणे आ पांच पिक्चरोने जोड्या, बराबर. हवे बीजा पांच पिक्चरो आपणे जोड़वाना छे. चलो तो बीजा पांच पिक्चरो कया छे आपणे जोई लईए बाळ मित्रो. જુઓ તો હવે આ બીજા પાંચ પિક્ચર્સ છે જેની અંદર તમને અલગ અલગ પિક્ચર બતાયા છે. જેમ કે પહેલું પિક્ચર છે થળ, બીજું પિક્ચર છે મગર, ત્રીજું પિક્ચર છે યજ્ઞ, ચોથું પિક્ચર છે હરણ, અને પાંચમું પિક્ચર છે બતક. ચલો તો હવે આપણે એને જોઈન કરી લઈએ. થળ. થળ ક્યાં છે બાળ મિત્રો? થળ, રાઈટ. મગર. મગર. યજ્ઞ. યજ્ઞ. હરણ એન્ડ બતક. જોયું બાળ મિત્રો? તો કેટલું સરળ છે. હવે હું આ જે પેજ છે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પેજને જે આ પેજને તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે પેજને હું તમને મોકલીશ અને તમારે આ ચિત્રો જોઈને શબ્દો લખીને એકબીજાની સાથે જોડવાના છે. એ આજનું આપનું હોમવર્ક છે. તો આપણે નવા લેક્ચરમાં કંઈક બીજું નવું શીખીશું. ત્યાં સુધી તમે બધા આ વર્ક કમ્પ્લીટ કરી દેજો તમારી હોમવર્ક બુકમાં, ઓકે. તો ચલો બાળમિત્રો, હવે આપણે ફરી મળીશું. ત્યાં સુધી એન્જોય કરો, મજા કરો, હોમવર્ક કરો અને ભણતા રહો. આવજો. બાય બાય. સી યુ.